ડીસા નગરપાલિકાની નિષ્ક્રિયતાના પગલે હાઈવે વિસ્તારની સોસાયટીના રહીશો કંટાળી ચૂક્યા છે. ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલી વારાણસી સોસાયટીના મુખ્ય દરવાજા આગળ ભરાઈ રહેલા પાણીને લઈ લોકોને મજબૂરીથી ઘરમાં જ કેદ થવાની નોબત આવી છે. દેશમાંથી ભલે લોકડાઉન હટી ગયું હોય, પરંતુ ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી વારાણસી સોસાયટીના નાગરિકોને આજે પાલિકાની બેદરકારીના લીધે જ લોકડાઉન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ભરાયેલા ગટરના ગંદા પાણીના લીધે આ વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. અહીં ઉભરાતી ગટરોનું પાણી સોસાયટીના ગેટ આગળ જ ભરાઈ ગયું છે અને તેના લીધે જ વાહન ચાલકો અને રાહદારીઓને સોસાયટીની બહાર નીકળવું કે અંદર પ્રવેશ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા બાબતે આ વિસ્તારના રહીશોએ અનેકવાર ડીસા નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિક લોકો અત્યારે ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.